शम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रिता सकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणि दर्शनं मन्दासरुचिराम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી કૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત સાગર ગ્રંથની અંદર એમ લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ભગવાન શ્રી હરિ મઠથી બદ્રિકા આશ્રમ જવા નીકળે છે ભગવાન નારાયણને ખબર પડે છે નરને મોકલે છે હિમાલય દોડતા આવે છે કોઈ વાહનની જરૂર હોય તો કહો મહારાજ કે અમે તીર્થો પગે ચાલીને કરીએ એનું ફળ વિશેષ હોય એવું જાણીને અમે પગે જ ચાલશું વાહનની જરૂર નથી મહારાજ વાહન વિના ચાલે છે સાથે નર ઋષિ મુનિઓ બધા એકાબીજાને મળીને ચાલે છે અને બદ્રિકા આશ્રમના દરવાજા ઉપર પહોંચ્યા છે ત્યાંથી આગળ સ્વામી લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર બીજું તરંગઢારય કરત આશ્રમ એ સો જોય સો આગે ભય મહા અલો કી કસોય श्रीहरि नजीक आय तब नारायणमुनिजे ह सोनमुखय दरके अनन्तमुनि सङ्गते ह सोनमुखय दर अनन्तमुनि सङ्गते ह જ્યાં નરનારાયણ ઋષિ તપ કરે છે તે મહાન અલૌકિક આશ્રમ પાસે ઋષિઓ સાથે વરણી આવી પહોંચ્યા શ્રીહરિ જ્યારે તે આશ્રમને એકદમ નજીક ગયા ત્યારે અપાર મુનિઓની સાથે શ્રી નારાયણ મુનિ દોડતા દોડતા સન્મુખ આવ્યા તે સમયે બહુ બ્રહ્મા અનેક દેવો વિમાનમાં બેસીને બધા ત્યાં આવી પહોંચ્યા અને ફૂલોની જડી વરસાવતા વરસાવતા અનેક પ્રકારના વાજિંત્ર વગાડવા લાગ્યા આકાશ દિવ્ય ધ્વનિથી ગાજી ઉઠ્યું ત્રિલોકીમાં આનંદ છવાઈ ગયો હૃદયમાં હરખ સમાતો ન હતો સહુ જય જયકારનો શબ્દ કરી રહ્યા હતા મહારાજ જ્યારે બદ્રિકા આશ્રમના દરવાજા ઉપર પહોંચ્યા ભગવાન નારાયણ ઘણા સમયથી કહેતા છેલ્લા વીસ દિવસથી કારણ કે ઋષિને કીધું કે તમે સામા જાઓ અને હિમાલયને મોકલો તો ભગવાન આવવાની શરૂઆત થઈ એની થોડી જ ક્ષણોની અંદર હિમગીરીને ઋષિ મહારાજ પાસે પહોંચી ગયા પરંતુ વાહન વિના મહારાજ કે અમારે પગપાળા ચાલવું છે એટલે નિત્ય પાંચ પાંચ કોષ ચાલતા વીસ દિવસે બદ્રીકા આશ્રમમાં પહોંચ્યા એટલે નારાયણ ભગવાન વીસ દિવસથી અતિ આતુર હતા કે મારે જેની ઉપાસના હું કરું છું જેનું ધ્યાન હું કરું છું જેનું ભજન હું કરું છું જેને હું નિત્ય આરાધના જેની કરું છું જેની માનસી પૂજામાં જેને થાળ ધરાવું છું એવા અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણ આજે મારે આંગણે આવે છે આજે મારા આશ્રમમાં આવે છે એમ જાણીને વીસ દિવસથી સતત વાટ જોતા હતા હરિચરિતાનું સાગર લખે છે આ તો प्रथम नारायणमुनि जेहाीहरि को मिलेहा वारवा पीछे जात खसी के वार वार पीछे जात खसीके दोर मिलत है हसी के। दोर मिलत हे हसीके के दो મિલત હે હસી કે નારાયણ ઋષિ ભગવાન શ્રીહરિને મળ્યા વારંવાર પાંચ ડગલા પાછા હટે ભગવાન આમ આવ્યા તો નારાયણ ભગવાન ભગવાન શ્રીહરિને સન્મુખ રહ્યા નીલકંઠ નીલકંઠવરનીને સન્મુખ અને પાંચ ડગલા પાછા હટે અને પાછા દોડીને પાંચ પગલાં જઈને નીલકંઠ વર્ણિને ભેટે ફરી પાછા આમ પાછા હટે પાછા દોડીને વર્ણીને ભેટે બે હાથ જોડીને મહારાજને પીઠ નથી બતાવતા નારાયણ ભગવાન ઘણા એક સાઉથ અમેરિકાના કે એક બાજુના દેશના એક ભાઈ આવેલા એ બાજુ હિન્દુ ધર્મ ઘણો છે એ જ્યારે ઇન્ડિયા આવેલા વર્ષો પહેલાં મને હજુ યાદ છે કે મહારાજના સિંહાસન પાસે આરતી થઈ રહી આરતી જેવી પતિ ઓકે ગયાની નહીં જ હતા અને એ આવ્યા હતા આપણે ત્યાં અઠવાડિયું દસ દિવસ રોકાયા હતા અને મહારાજના દર્શન કરીને આરતી સ્તુતિ જ્યારે થતી હોય ત્યારે કોઈ આરતીની અંદર આમ ઊભું હોય કોઈ હાથ આમ રાખીને ઊભું હોય કોઈ કેડે હાથ લઈને ઊભું હોય કોઈ તાળી પાડતું હોય કોઈ ના પાડતું હોય કોઈ બે હાથ જોડ્યા હોય ના જોડ્યા હોય આ બધું એને ઘણું બધું માર્કિંગ કર્યું પછીથી જ્યારે ભગવાનના દર્શન કરીને છેલ્લે બધા પાછા જાય ત્યારે એ ભાઈ પોતે ઠેક દરવાજા સુધી આમ મહારાજની સામું જ જોતા જોતા પાછા પગલે બહાર નીકળે અને પછી દરવાજા આગળથી ફરીને બહાર નીકળે એક રિવાજ છે આવો ભગવાનની મર્યાદાનો ભગવાનને પીઠ ન બતાવાય તો નારાયણ ભગવાન નીલકંઠ વર્ણિની સામે જ રહે છે પાંચ પગલાં પાછા જાય છે આવો મારા આશ્રમમાં પધારો 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 સ્તુતિ કરે છે નીલકંઠ વર્ણિની અને પાછા પાંચ પગલાં પાછા ગયા હોય ને થોડું દોડીને પાછા નીલકંઠવર્ણીને ભેટે છે એક વખત નહીં અનેકા અનેક વખત ભેટે છે અનેકા અનેક વખત કારણ એ છે કે નારાયણ ભગવાન બદ્રિકા આશ્રમમાં જે દિવસથી આ સૃષ્ટિનું સર્જન થયું છે તે દિવસથી ધર્મને ભક્તિ થકી નારાયણ નર નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે તે દિવસથી નારાયણ ભગવાન અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણની વાટ જોતા હતા વાલા ભક્તો કથા વાર્તા દરમિયાન આવા પ્રસંગો આવે શાસ્ત્રમાં લખેલી વાતો છે ગઈકાલ નિર્ગુંદાસ સ્વામીનું આપણે વાત સો નંબરની વાંચી હતી કે અમદાવાદમાં નરનારાયણ દેવ પધરાવ્યા અને મહારાજે દંડવટ કર્યા પોતે સ્તુતિ કરી અને પછી હરિભક્તોને કીધું સંતોને કીધું કોઈ ભરમાશો નહીં આ બદ્રિકા આશ્રમમાં અમારું ધ્યાન કરે છે હવે ઘણીક વખત સત્સંગની વાર્તા સાંભળતા ભક્તોને થાય કે એક બાજુ ઉપર શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે દરેક સ્વરૂપો મહારાજના જ છે તો પછી મહારાજે ત્યાં એવું કેમ કીધું બંને મહારાજનું જ કીધેલું છે અને નિર્ગુનાસ સ્વામીની વાતો હોય હરિલામૃત હોય હરિચરનું સાગર હોય કે બીજા કોઈ ગ્રંથો હોય શાસ્ત્રમાં લખેલી વાતો સત્ય જ છે પણ લગભગ આપણી સમજ શક્તિ ઓછી હોવાના કારણે આપણને ઘણીક વખત મોટા સંતોનું મહારાજનું સ્વરૂપ સમજાવવાની પદ્ધતિ એ ખંડનાત્મક લાગતી હોય આપણને એમ લાગે કે આ શાસ્ત્ર દ્વારા આ લખવાવાળાએ અને કહેવા વાળાએ કોઈ અવતારનું ખંડન કર્યું છે કોઈ દેવનું ખંડન કર્યું છે કોઈ મંદિરનું ખંડન કર્યું છે ના એવું નથી સમજતા ન આવડે તો શાસ્ત્ર હંમેશને માટે આપણને સત્પુરુષોમાં દોષ કલ્પાય મહારાજના પધરાવેલા તમામ દેવો તમામ અવતારો આપણને સર્વને સંપ્રદાયના સંતો ભક્તોને માન્ય હોવા જ જોઈએ આપણા મંદિરોમાં રોજ તમામ અવતારોને તમામ દેવોની જે બોલાય છે એના ઉત્સવો આપણે કરીએ છીએ એની આપણે તમામ પ્રકારની સ્તુતિ પણ કરીએ છીએ જે 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 દિવસે અવતારોનું કે જે કોઈ પ્રાગટ્ય હોય ત્યારે આપણે ઉપવાસ આદિ પણ કરતા હોઈએ છીએ પરંતુ ભગવાન શ્રીહરિની ઓળખાણ પતિવ્રતાની ટેક અનન્ય ભક્તિ ભગવાન શ્રીહરિને વિશે કરવા માટેનો વિચાર અને એના માટેની વાર્તા એના માટે શાસ્ત્રોમાં જે વાત લખી છે એને સમજવાની જરૂર છે કે ભગવાનના પધરાવેલા સ્વરૂપો બધા જ મહારાજ છે પરંતુ મહારાજ સુધી એ સ્વરૂપો દ્વારા દ્રષ્ટિ ડાયરેક જીવની પહોંચતી નથી એના માટે મહારાજ અને મોટા સંતોએ ચોખવટ કરી છે એના માટે જ મહારાજ સ્વધામ ગયા પછી તમામ મંદિરોમાં મૂળ મંદિરો આપણા તમે જુઓ ઘટપુર જુઓ ધોલેરા જુઓ બધેય હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવવામાં આવ્યું એ ઉપાસ્ય સ્વરૂપ છે એ ઉપાસના કરવા યોગ્ય છે મહારાજે અંત્યના આડત્રીસમાં કીધું તમામ અવતારો પૂજવા યોગ્ય છે માનવા યોગ્ય છે અને ભગવાનનું ઉપાસના કરવા યોગ્ય સ્વરૂપ એ આપણને મળેલું એવું દ્વિભુજ એ સ્વરૂપ ભગવાનનું ધ્યાન કરવા યોગ્ય ઉપાસના કરવા યોગ્ય ઘનશ્યામ સ્વરૂપ હરિકૃષ્ણ સ્વરૂપ નીલકંઠ વર્ણિનું સ્વરૂપ એ આપણા માટે ધ્યાન કરવા માટેનું ને ઉપાસના માટેનું સ્વરૂપ છે જે તે સમયે જે કોઈ શાસ્ત્રમાં લખેલી વાતો છે એને બરાબર વિવેકથી જો સમજવામાં આવે તો ક્યારેય પણ વાંધો ન આવે ગોપાળન સ્વામી કે ગુનાદિતતાનંદ સ્વામી ગુનાદિતનંદ સ્વામીની વાતો વાંચો તો એમાં આવે અવતારને અવતારીમાં કેટલો ફેર તો કે ખંડિયો રાજાને ચક્રવર્તી રાજા તારાને ચંદ્રમાં આકાશનો સૂર્ય અને ચિત્રામણનો સૂર્ય આવે આવા દ્રષ્ટાંતો કોઈ સાંભળે એને એમ થાય ગુણાતીતાનંદ સ્વામી શું ખંડન કરવા મંડી પડ્યા છે અવતારોનું ના મોટા સત્પુરુષો ચાલીસ ચાલીસ વર્ષ સુધી જૂનાગઢમાં રાધારમન દેવની સેવા કરે એના વાઘાની ચિંતા કરે દાગીનાની ચિંતા કરે સિદ્ધેશ્વર મહાદેવને મુગટ નહોતો સંવત અઢારસો ને છ્યાસીની સાલમાં મહારાજ જ્યારે સ્વધામ જવાની લીલા કરે છે અને ગુણાદિતાનંદ સ્વામીને પૂછે છે કે મંદિરનો વ્યવહાર બરાબર છે કાંઈ તકલીફ છે ત્યારે સ્વામી કે મહારાજ બધું બરાબર છે પણ સિદ્ધેશ્વર મહાદેવને મુગટ નથી તો સિદ્ધેશ્વર મહાદેવનો મુગટ મહારાજે કુશળ કુંવરબાએ જે મુગટ આપેલો એ મહારાજે સ્વામીને ભેટ આપ્યો કે આ સિદ્ધેશ્વર મહાદેવને પહેરાવજો આ સંપ્રદાયની અંદર એક સ્વામિનારાયણ સંપ્રદાય જ આ પૃથ્વી ઉપર એવો સંપ્રદાય છે કે જેના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે છતાંય પણ એના મૂળ મંદિરોની અંદર અવતાર સ્વરૂપોએ મહારાજ બેઠા છે અવતાર સ્વરૂપે આ સંપ્રદાય એવો છે એક કે જે સંપ્રદાયની અંદર તમામ દેવી દેવતાઓનો આદર છે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત હોય એ તમામ અવતારોના ઐશ્વર્ય લીલાઓ ચરિત્રો એ અવતારોની એ અવતારોના ગ્રંથો તમામ એને માન્ય જ હોય ભગવાન સ્વામિનારાયણનો જે હોય એને તમામ સાત્વિક દેવી દેવતાઓ જે મહારાજના માન્ય કરેલા છે એના તમામ ગ્રંથો ઐશ્વર્ય શક્તિ બધું જ એને માન્ય હોય બધું જ એ કહી શકવો જોઈએ ગાઈ શકવો જોઈએ સાંભળી શકવો જોઈએ કોઈ પણ અવતારો હોય કોઈ પણ દેવી દેવતાઓ સાત્વિક હોય એને વંદન અર્ચન બધું જ કરી શકવો જોઈએ આજે અમે માન સરોવરની યાત્રામાં ગયા તો કૈલાસ પહાડના જ્યાં દર્શન થયા ને તરત જ ગુરુજીને અમે સંતો ગાડીમાંથી ઉતરી અને ત્યાં કૈલાસ પહાડને દંડવટ કર્યા છે કારણ કે શિવનું સ્વરૂપ છે પંચાળાના ચોથા વચનામૃત પ્રમાણે મહારાજ કે જેમ અનંદકોટી બ્રહ્માંડના જેમ અનંતકોટી ગામડામાં કોઈ રાજાનું રાજ હોય એમાંથી એક ગામડું તૂટી ફૂટી જાય તો રાજાને ખબર પડે નહીં એમ અનંતોટી બ્રહ્માંડો રૂપ ગામ છે અને એના મુખ્ય પટેલ તો બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે તે આખા બ્રહ્માંડની પ્રજા એ બ્રહ્મા વિષ્ણુ ને શિવને ભજે છે અને વિષ્ણુ ને શિવ ભગવાન પુરુષો તમને ભજે છે એની પણ આપણને ખબર છે પણ એનો અર્થ એ નથી કે શિવજી કોઈ સામાન્ય નથી એ ભગવાનના ભક્ત છે યોગી પુરુષ છે સૃષ્ટિના સંહારક છે ભગવાન શ્રીહરિના સેવક છે એમની પાસે જે ઐશ્વર્યને શક્તિ છે ભગવાન શ્રીહરિની છે એમ માની એમને એક ભક્ત માની એમને એક યોગી પુરુષ માની ત્યાં રુદ્ર યજ્ઞ પણ અમે કરેલો છે અને ત્યાં દંડવટ કર્યા છે વાતને સમજવાની ખાસ જરૂર પડે ઘણા ભક્તો આ કથાઓ સાંભળતા હોય ઘણી બધી રીતની એને મૂંઝવણો ક્યારેક વાત દરમિયાન થતી હોય એની ચોખવા માટે આ વાત કરું છું કે ક્યારેય પણ તમને કોઈપણ વાતનો પ્રશ્ન થાય નિખાલસતાથી પૂછજો પણ ક્યારેય મૂઝાતા નહીં ક્યારેય આવા ગ્રંથકર્તાઓ આધારાનંદ સ્વામી કે નિર્ગુંદાસ સ્વામી જેવા સત્પુરુષો કે ગુણાતીતાનંદ કે ગોપાળંદ સ્વામી જેવા સત્પુરુષો એની વાતનો ક્યારેય અભાવ ન આવે એવા સત્પુરુષોની વાતનો ક્યારેય આપણને એલર્જી ન થાય એની ખાસ ધ્યાન રાખી તકેદારી રાખી મહારાજને જેવા છે એવા સમજવા અને મહારાજના પ્રતાપે જે જે અવતારો જે જે દેવો જેવા છે એવા સમજવા એનો આદર સત્કાર રાખો એ આપણી સત્સંગી તરીકેની સંત તરીકેની આ સંપ્રદાયના એક સભ્ય તરીકેની બહુ મોટી ફરજ છે પણ વાત એટલી છે કે બધું જ માન્ય છે તમામ અવતારો માન્ય છે તમામ દેવો માન્ય છે તમામની જે બોલવી છે તમામના ઉત્સવ કરવા છે તમામને તમામને આ લીલા ચરિત્રો ગાવા છે એના ગ્રંથો માનવા છે પણ એટલી વાત ચોક્કસ મગજમાં ફીટ રાખવી છે રખાવી છે સ્વામિનારાયણ જેવું કોઈ નથી જે કાંઈ છે સારું જે કાંઈ તાકાત છે એ ભગવાન સ્વામિનારાયણની આપેલી તમામમાં છે આ માન્યતા એ સહિત ગ્રંથને વાંચીએ સાંભળીએ તો આપણી ઘણી બધી ગ્રંથિઓ છૂટી થાય પ્રથમ નારાયણ ભગવાન દોડીને ગયા પાંચ પાંચ ડગલા પાછા હટે દોડીને હસતા હસતા ભેટતા જાય જેમ પહેલાં વેતરની ગાય પોતાના વાછડા ઉપર ઘણું હેત કરે ને પહેલી જ વખત ગાયને વાછડો આવ્યો હોય એ હેત કેવું થાય એવી રીતે નારાયણ ઋષિ નારાયણ ભગવાન હરિ શ્રીહરિને મહાપ્રેમ સહિત મળતા હતા વારે વારે ભેટતા હતા કરોડો રાધિકા રાધિકાને લક્ષ્મીનું હેત પણ નારાયણ ઋષિના હેતની સમાન થાય નહીં તેઓ એવું અપાર હેત કરીને શ્રીહરિને મળ્યા કંઠ ગદગદ થઈ ગયો આંખોમાંથી સ્નેહની અશ્રુ ધારાઓ વહેવા લાગી બદ્રિકા આશ્રમ આજે પાવન થઈ ગયો જે બદ્રિકા આશ્રમના ઋષિ મુનિઓ છે એ બધાએ પાવન થઈ ગયા ત્યાં રહેલા સિદ્ધો પણ આજે પાવન થઈ ગયા અક્ષર ધામાધિપતિ સર્વથી પર સર્વોપરી જે અનન્ય ને અનન્ય છે જેના જેવું કોઈ છે જ નહીં જેના જેવું કોઈ હતું જ નહીં જેના જેવું કોઈ ક્યારેય હશે જ નહીં એના જેવું થવાને કોઈ અનંત યુગો સુધી સમર્થ નથી એવા ભગવાન સ્વામિનારાયણ આજ બદ્રિકા આશ્રમમાં આવ્યા માટે તમામને આનંદ છે નારાયણ ઋષિ તો રડે છે આંખમાંથી પ્રેમના આંસુઓ વહે છે મુનિઓને મળવાનો વારો ન આવ્યો બદ્રિકા આશ્રમના કારણ કે રાજા બદ્રિકા આશ્રમના નારાયણ ભગવાન છે હવે એ ભગવાનને છોડતા જ નથી ઓલા ઋષિ મુનિઓ વાટ જોવે છે કે અમારે ભગવાન નીલકંઠ વર્ણીને મળવું છે ભેટવું છે પણ વારો જ ના આવ્યો એમનો કેવું હેત હશે નારાયણ ભગવાનને ભગવાન સ્વામી નારાયણમાં કેવું હેત હશે કેવું હેત હશે આ કથા સાંભળીએ ત્યારે ખબર પડે કે નારાયણ નારાયણમાં પણ ભેદ છે જો કથા ન સાંભળી હોય જો આધારાનંદ સ્વામી જેવા સત્પુરુષનો આ શબ્દ ન સાંભળ્યો હોય જો મુક્તાનંદ સ્વામી જેવા સત્પુરુષની આ વાત ન સાંભળી હોય આપણને કેમ ખબર પડે ભગવાન સ્વામિનારાયણની મોટપ કેમ ખબર પડે નારાયણ ભગવાનની આંખમાંથી આંસુઓ જાય છે મુનિઓને મળવાનો વારો ન આવ્યો બધા પ્રેમથી ચરણોમાં પગે લાગ્યા જ્યારે સાંજનો સમય થયો ત્યારે બધા સન્મુખ આવ્યા જ્યારે મહારાજ આવ્યા ત્યારે તો કોઈનો વારો ના આવ્યો હાંજ પડી ત્યારે બધા ઋષિ મુનિઓ સન્મુખ આવ્યા સુગંધીમાન હજારો હજાર ફૂલહાર શ્રીહરીના કંઠમાં પહેરાવ્યા એ સમયે શ્રીહરી દોડીને નારાયણ ઋષિના ચરણોમાં પડ્યા ભગવાન એ પણ લીલા કરે છે અને અગિયાર વર્ષના બાળક છે નારાયણ ઋષિ એવું નીલું શરીર માથા ઉપર જટા પુષ્પની માળાઓ પહેરેલી છે એવા નારાયણ ભગવાનના ચરણોમાં અક્ષર ધામાધિપતિ ભગવાન સ્વામી નારાયણ ચરણોમાં પડ્યા જો આ બધી વાત જો સમજતા ના આવડે ને તો ઘણો પ્રોબ્લેમ થઈ જાય નારાયણ ભગવાનના ચરણમાં જ્યારે ભગવાન શ્રીહરી પડ્યા દોડીને ત્યારે નારાયણ ભગવાન પૂછવા લાગ્યા નારાયણ પૂછે કુસલાતા ભલે આશ્રમ જોહી તુમ આયે યહ આશ્રમ જોહે મહાપવિત્ર બહે અબસોહી મહાપવેત્ર બહે અબસોહી નારાયણ ભગવાન વિવેક કરે છે કુશળના સમાચાર પૂછ્યા કે ભગવાન શ્રીહરિને કહે છે પ્રભુ તમે કેમ છો નારાયણ ભગવાન ભગવાન નીલકંઠ વર્નીને પૂછે છે હે વરનીરાજ આ ભલે પધાર્યા આ પધાર્યા ને એટલે આ આશ્રમ પાવન થઈ ગયો મહાપવિત્ર થઈ ગયો તુમારે અનંત બ્રહ્માંડ હોત નિસ પાપ સબસે અધિક ભય અક્ષર જે હો સબસે અધિક भय अक्षर जेहु यः चरन प्रताप तेहु यह चरन प्रताप तेहु प्रता ते नारायण ग्रहे हरि के करी चले निज आश्रम परहि कातिकवादे મહા મહાયગહારી આપના ચરણોના પ્રતાપથી અનંત બ્રહ્માંડો નિષ્પાપ થાય છે અરે તમારા ચરણોના પ્રતાપથી તો અક્ષરધામ સૌથી અધિક સર્વોપરી થયું છે જો નારાયણ ઋષિ ભગવાન નીલકંઠ વર્ણીને કે છે તમારા ચરણોના પ્રતાપે અક્ષરધામ સૌથી અધિક અને સર્વોપરી થયું છે સબસે અધિક ભય અક્ષર જેહુ ધામના ભેદ છે ઘણા સત્સંગની અંદર પણ કથા વાર્તાનો યોગ નથી ને એને એમ જ લાગે છે બધા ધામ એક હરખા જ છે ધામના કોઈ ભેદ નથી બદ્રિકાશ્રમ કો કોક શ્વેદ દીપ કોક વૈકુંઠ કોક ગોલોક કોક અક્ષરધામ કો બધું એક જ છે ના એક નથી જો એક હોય તો શ્રીજી મહારાજ પંચાળાના પહેલામાં એવું ન કે મનુષ્યના સુખ કરતા રાજાનું સુખ અધિક છે રાજાના સુખ કરતાં ઇન્દ્રનું સુખ અધિક છે ઇન્દ્રના સુખ કરતાં બૃહસ્પતિનું સુખ અધિક છે એના કરતાં બ્રહ્માના સત્યલોકનું સુખ અધિક છે બ્રહ્માના સત્યલોક કરતાં વૈકુંઠનું સુખ અધિક છે વૈકુંઠના સુખ કરતાં ગોલોકનું સુખ અધિક છે ગોલોકના સુખ કરતાં ભગવાનના અક્ષરધામનું સુખ તો અતિ અધિક છે પંચાળાનું પહેલું આવું મહારાજ ન કે જો ધામના ભેદ ન હોય તો મહારાજ જ્યારે જ્યારે પણ ઉલ્લેખ કરે ધામોના ત્યારે બોલે શ્વેદદીપ આશ્રમ ગોલોક વૈકુંઠ આદિક અક્ષરધામ આદિક બ્રહ્મપુર આદિક આદિકનો અર્થ એ થાય એક કરતાં વધારે છે એક નથી રોજ આ નિત્ય કથા સાંભળવાળા ભક્તોને તો આ પ્રાઇમરી લેસન જેવું થાય પરંતુ ક્યારેક કોઈક નવા ભક્તો પણ સાંભળતા હોય જેને ખ્યાલ આવે ધામના ભેદ છે અક્ષરધામ જેવું કોઈ ધામ નથી અક્ષરધામ સૌથી સર્વોપરી છે એની પાછળનું કારણ એક છે ત્યાં સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણ પોતે અક્ષરધામમાં રહ્યા છે એટલે એ ધામ સર્વોપરી છે એક વાત છે સદગુરુ ગુનાદિત્યાનંદ સ્વામીની વાત છે પ્રકરણ ચાર ની પંદરમી વાત છે આ જે વાતો છે મેં ગઈકાલે જ કીધું હતું કે આ વાતો એ વાતો જે તે સમયે જ્યારે છપાઈ છે ત્યારે આપણે આ સત્સંગની અંદર જ સત્સંગની અંદર માન્ય જ આ વાતો છે ને એ સમયે આ વાતોના પ્રકાશનમાં લખેલું છે કે સંવત્ત ઓગણીસોને સડસઠ અને સંવત ઓગણીસોને અગિયારમાં નરનારાયણ દેવ ગાદીના પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી મહંત શ્રી પુરાની નંદકિશોરદાસજીની પ્રેરણાથી પ્રસિદ્ધ થયેલ જૂની પદ્ધતિથી આલેખાયેલ આ વાતોનું સંપૂર્ણ સંશોધન એ વખતે બાલમુકુંદાજી સ્વામીએ કર્યું હતું અને પછીથી ઓગણીસો સત્તરમાં સત્સંગ પ્રચાર પ્રસાર અર્થે આનું પાછું ફરીથી સત્સંગ હિતવર્ધક મંડળ દ્વારા સ્વામીની વાતો એવું પુસ્તક એ પરમ પૂજ્ય આચાર્ય મહારાજની આજ્ઞાથી છપાયું હતું ત્યાર પછીથી ઓગણીસો ને પંચોતેરમાં પરમપૂજ્ય ધર્મધુરંદર એક હજાર આઠ આચાર્ય શ્રી પતિ શ્રીપ્રતિ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી પણ આની મંજૂરી મળેલી અને ત્યારે પણ આ વાતો છપેલી પાંચ પ્રકરણની એ જ વાતો આ છે એ વાતોની આ વાત વાંચું છું પ્રકરણ ચારની પંદરમી ગઢડામાં શ્રીજી મહારાજે એક ભક્તને કહ્યું કે તમે અક્ષરધામમાં જઈ આવો ગટપુરમાં ત્યારે એ ભક્ત સમાધિ કરીને પ્રથમ બદ્રિકા આશ્રમમાં ગયો ત્યાં આપણા સાધુ પાળા બ્રહ્મચારી હરિભગત એને દીઠા બદ્રિકા આશ્રમમાં ગયા ત્યાં આપણા સંતો ભક્તો બધાય બેઠા હતા ત્યારે એને પૂછ્યું કે શ્રીજી મહારાજ ક્યાં છે ત્યાં બધાએ સંતો ભક્તોને પૂછ્યું ત્યારે એ સર્વે બોલે આ નર નારાયણ છે તે જ મહારાજ છે ત્યારે એ સર્વે બોલે આ નર નારાયણ છે તે જ મહારાજ છે ત્યારે હરિભક્તે કહ્યું હું મહારાજને ઓળખું છું પછી ત્યાંથી દર્શન કરીને શ્વેત દીપમાં ગયો ત્યાં પણ આપણા સાધુ બ્રહ્મચારી હતા એને ત્યાં આગળ પૂછ્યું કે શ્રીજી મહારાજ ક્યાં છે ત્યારે એ બોલ્યા આ વાસુદેવ છે તે જ મહારાજ છે ત્યારે એને કહ્યું હું મહારાજને ઓળખું છું પછી વૈકુંઠમાં ગયો ત્યાં પણ આપણા સાધુ બ્રહ્મચારી હરિભગતો બેઠા હતા એને પૂછ્યું મહારાજ ક્યાં છે ત્યારે એમણે કીધું આ લક્ષ્મીનારાયણ છે તે જ મહારાજ છે ત્યારે એને કહ્યું હું મહારાજને ઓળખું છું ત્યાંથી એ ભક્ત ગોલોકમાં ગયો ત્યારે ત્યાં પણ આપણા આદિકને દીઠા ત્યારે તેમને પૂછ્યું મહારાજ ક્યાં છે ત્યારે એ બોલ્યા આ શ્રી કૃષ્ણ છે તે જ મહારાજ છે ત્યારે એને કહ્યું મહારાજને હું ઓળખું છું આ શ્રીજી મહારાજ નહીં ત્યાર પછી એ ભક્ત અક્ષરધામમાં ગયો ને ત્યાં કોટી મુક્ત તેમને સેવ્યા એવા જે શ્રીજી મહારાજ તેમને દીઠા ત્યાં આપણા સાધુ બ્રહ્મચારી પાળા સત્સંગી સર્વેને શ્રીજી મહારાજની સેવામાં દીઠા બધી જગ્યાએ આપણા સંતો ભક્તો બ્રહ્મચારી હરિભક્તો હતા બધા ધામમાં આપણા મેમ્બરો હતા છેલ્લે અક્ષરધામમાં ગયા ન્યાય બેઠા હતા ત્યાર પછી એ ભક્તને શ્રીજી મહારાજે પૂછ્યું કે કયા કયા ધામ જોતા આવ્યા અક્ષરધામમાં પૂછ્યું હા ત્યારે એ ભક્તે કહ્યું એ મહારાજ આપણા બ્રહ્મચારી સાધુ પાળાને સત્સંગી બદ્રિકા આશ્રમમાં સ્વેદ્દીપમાં વૈકુંઠમાં ગોલોકમાં ઘણા દીઠા તે પણ અહીં કેમ ના આવ્યા મારા તમે ત્યાં કોઈ જગ્યાએ બેઠા નથી તો એ બધા અહીં કેમ ના આવ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું અમને તે તે ધામના પતિ જાણ્યા તે માટે ત્યાં જઈને રહ્યા છે અમને અમને બદ્રિકા આશ્રમના પતિ જાણ્યા તો અમે એને ત્યાં રાખ્યા છે જેને અમને શ્વેદદીપના પતિ જાને અમને એને અમને શ્વેદીપમાં રાખ્યા છે જેને અમને વૈકુંઠના લક્ષ્મીનારાયણ દેવ જાને એને અમે વૈકુંઠમાં રાખ્યા છે જેને અમને શ્રીકૃષ્ણ જાણ્યા એને અમે ગોલોકમાં રાખ્યા છે અને આ સર્વેએ અમને સર્વ અવતારના અવતારી જાણ્યા છે અને સર્વધામ થકી પર જે બ્રહ્મહોલ તેના પતિ અમને જાણ્યા છે માટે એમને અમે અક્ષર જેવા કર્યા છે અને પૂર્વના અવતાર જેવા અમને જેને જાણ્યા તે માટે અમે તેમને તે તે અવતાર જેટલું ઐશ્વર્ય આપ્યું છે અને તે ધામના પતિ અમને જાણીને તે તે ધામમાં રહ્યા છે તે જો અમે પંડે જઈને કહીએ તો પણ ન માને એવો નિશ્ચય છે મહારાજ કે અમે જાતે જઈને કહીએ ને તો પણ મનાય નહીં માટે અહીંથી જ આંટી ખોલેલી રાખવાની આ વાત વારે વારે બીજ લાવવાનું કારણ કોઈ અવતારોના ખંડન માટે નહીં કોઈ ધામોના ખંડન માટે નહીં બરાબર યાદ રહે આ વાતનું બીજ લાવવા પાછળનું કારણ મધ્યનું તેરમું વચનામૃત મહારાજ કે તેજને વિશે જે મૂર્તિ છે એમાંથી અનંત અવતારો પ્રગટ થાય છે અને એમાં પાછા લીન થાય છે જે તેજને વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે મહારાજ કે આ વાતને નિત્ય કરજો જે વાત કરો એમાં આ વાતનું બીજ લાવજો મધ્યનું નવમું પોતાને મળેલું જે સ્વરૂપ એને સર્વ અવતારનું અવતારી જાણવું અને સાકાર જાણવું બીજા અવતાર જેવું જાણે તેનો દ્રોહ કર્યો કહેવાય ગઢડા અંત્યનું સોળમું મહારાજ કે રામા અવતાર પછી ઘણા અવતારો થયા છે પણ હનુમાનજીને જેવી પોતાના ઈષ્ટદેવને વિશે નિષ્ઠા છે એવી કોઈને વિશે થઈ નથી માટે તમારે પણ તમારા ઈષ્ટદેવને વિશે પતિવ્રતાની ટેક રાખવી પણ નાક કપાવી વ્યભિચારીની ભક્તિ ના કરવી આ મહારાજના આપેલા આદેશો મહારાજનો રદગત અભિપ્રાય તેજનું વચનામૃત જે મહારાજનું હૃદય કહેવાય એવું મધ્યનું તેરમું વચનામૃત અંત્યનું આડત્રીસમું વચનામૃત તમારે નયન ગોચર વર્તે છે એ જ ઉપાસના કરવા યોગ્ય છે આ વચનામૃતો એની શાખ આ સદગુરુઓનું હૃદય આ સદગુરુઓની વાતો એના માટે આ વાતનું બીજ વારે વારે લાવવા પાછળનું કારણ એક જ છે કે આ વાતને સાંભળતા 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 આ વાતને કરતાં 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 મારા મનમાં અને આ સાંભળવાવાળાના મનમાં ભગવાન સ્વામિનારાયણ જેવા છેવા ઉપસી આવે આટલું જ કારણ છે બીજું કોઈ કારણ નથી બીજો કોઈ સ્વાર્થ નથી આટલો જ સ્વાર્થ છે કે આ વાત કરવાવાળો હું અને વાતને સાંભળવાવાળા તમે એના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ ઉપસી આવે ઓહો કેવા મોટા મહારાજ બદ્રિકા આશ્રમવાસી નારાયણ ભગવાન જેને પાંચ પાંચ પગલાં પાછળ ચાલીને ભેટતા હોય એવા ઠાકોરજીનો યોગ મને થયો એવા ભગવાન સ્વામિનારાયણની કંઠી મેં ધારી એવા ભગવાન સ્વામિનારાયણની આપેલી ભગવી કંથા અને એના તિલક ચાંદલાઓને કંઠીઓ તમે લીધા કેવડા મોટા આપણને પોતાના ભાગ લાગે એના માટે આ વાતો કરવાની છે નહીં કોઈ ખંડન માટે નહીં કોઈ બીજા પ્રકારના મંડન માટે નહીં કોઈ ઈર્ષા નહીં કોઈ દ્વેષ નહીં કોઈ સ્વાર્થ કે પાંચ માણસ અહીં દોડીને આવે એના કારણે નહીં એના કારણે નહીં કારણ તો એટલું જ છે મહારાજ જેવા છે ઓળખાય કારણ કે પૂજ્યપાદ ગુરુજીએ અમને સંતોને એક જ વાત આપી છે કે હે સંતો તમે જો મારા મને ગુરુ તરીકે માનતા હો તો હું તમારી પાસે એક જ સેવા માગું છું કે તમે હંમેશને માટે ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા સમજો અને બીજાને સમજાવવા માટે રાતને દિવસ મહેનત કરજો તમે આટલું કરશો હું માનીશ તમે મારી બધી સેવા કરી એવા એક સદ્ગુરુનું છત્ર છે એવા સદગુરુનું પાયેલું કાંઈક ગળથું એવું સર્વોપરીતાનું દૂધ છે એના કારણે આપણા તમામ સંતો જ્યારે વાતો કરતા હોય ત્યારે ઓટોમેટિક એની વાતોની અંદર એક દોર સતત ચાલ્યો જતો હોય મહારાજ તો મહારાજ જ છે આ વાતો પરથી આપણને ખબર પડે હરિચેતાનું સાગર સ્પષ્ટ અમને આગળ આગળ અમને સ્પષ્ટ ખબર પડશે આપણને કે કેવી મોટપ છે મહારાજની નારાયણ ઋષિએ શ્રીહરિનો હાથ પોતાના હાથે પકડ્યો પોતાના આશ્રમમાં પધાર્યા કાર્તિક આઠમના દિવસે મહાન નિષ્પાપ કરનાર દર્શનનો યોગ થયો મહારાજના દર્શન નારાયણ ભગવાનને કાર્તિક વદી આઠમને દિવસે થયા છે આનો અર્થ એ થયો વીસ દિવસ મહારાજને આવતા થયા મેં ગણતરી કરી હતી કાર્તક સુદ પડવાએ બદ્રીનાથનું મંદિર બંધ થયું જોશી મઠની અંદર હાથી લઈને પૂજારી સહિત મહારાજ ગયા કાર્તિક વધી બીજને દિવસે મહારાજ નીકળ્યા હોય એવું અનુમાન કરું છું ગ્રંથ ઉપરથી તિથિ નથી મળતી ચોક્કસ કાર્તિક વધી બીજ કે પછી ત્રીજે નીકળ્યા હોય અને કાર્તિક સુધી ચોથને દિવસે હિમાલય અને ઋષિ મહારાજને ભેગા થયા હોય એક્ઝેટ વીસ દિવસ પૂરા થાય એટલે કાર્તક વદી આઠમ આવે તિથિનો ક્ષય હોય વૃદ્ધિ હોય એને ભગવાન જાણે મેં તો સાદી રીતે ગણ્યું મારા સુખને અર્થે તો કાર્તિક સુધી ચોથને દિવસે ઋષિ અને હિમાલય ભગવાન હિમાલય ભગવાનને મળ્યા હોય અને કાર્તિક વદી આઠમને દિવસે વીસ દિવસ પછી નારાયણ ભગવાનને મળ્યા છે રાત ઘણી અંધારી હતી સૌ મુનિજનોએ રાળના કાષ્ટની મસાલો પ્રગટાવી જ્યાં અનંત મસાલો પ્રગટી ત્યારે દિવસના જેવું અજવાળું થયું બદ્રી વૃક્ષ નીચે આવ્યા ત્યારે ત્યાં પણ અજવાળું થયું સારા આસન ગોઠવવામાં આવ્યા શ્રી નારાયણ ઋષિને અને શ્રીહરિને આસન ઉપર બેસાડ્યા નારાયણ ઋષિ થોડા તેમની પાછળ બેઠા જો નારાયણ ઋષિ અને મહારાજ માટે આસન નાખ્યું પણ નારાયણ ઋષિ મહારાજથી થોડા પાછા બેઠા મુક્તાનંદ સ્વામીનો કેમેરો કેટલું સમજાવે છે આપણને કેટલું સમજાવે છે કેટલી મહારાજની સર્વોપરિતા સ્વામી વર્ણન કરે છે એક એક લીટીએ બસ સ્વામીને એક જ એક જ તાન છે મારા મહારાજ જેવા છે ને એવા મારે આ મારા બાળકોને સમજાવે છે મુક્તાનંદ સ્વામીને એક જ તાન છે મારા મહારાજ જેવા છે એવા મારે આ મારા બાળકોને સમજાવવા છે હું તમે આ સત્સંગના બાળકો છીએ આપણી મા સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી છે જેને શ્રીજી મહારાજે સત્સંગની મા કીધી છે આપણને સમજાવે છે કે આપણો બાપ કેવડો મોટો છે નારાયણ ઋષિ ભરતખંડના રાજા છે બદ્રીનાથની અંદર પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજમાન છે આ ભરતખંડની અંદર નારાયણ ભગવાનનું ભજન થાય છે એવા ભરતખંડના રાજા એ અક્ષર ધામાધિપતિ મારો ને તમારા ઈષ્ટદેવ મારો ને તમારો ધણી મારો ને તમારો માલિક મારો ને તમારો ઉપાસ છે ઈષ્ટદેવ એનાથી પાંચ એનાથી થોડાક પાછળ બેસે છે મહારાજ આગળ છે એન્જિન આગળ હોય એન્જિન આગળ હોય નારાયણ ભગવાન આગળ કહેશે અમના શ્રીહરિને બોલાવીને જ્યારે તેમની પાસે બેઠા ત્યારે ઘણું હેત કરીને પૂછ્યું આપ અહીંયા શા કારણથી આવ્યા છો નારાયણ ભગવાને પૂછ્યું ખબર છે કે અમને દર્શન દેવા પધાર્યા છે છતાંય પૂછે છે એક લૌકિક વ્યવહાર છે કે તમે કયા કારણથી કોઈ કાર્ય નિમિત્તે આવ્યા છો પ્રભુ આ હિમગીરી અત્યંત વિકટ કહેવાય અહીં જે આવે એના પ્રાણ જાય મુનિઓ ઘણા વર્ષ સુધી તપ કરે તેઓ સિદ્ધ ગતિને પામે છે તે સિદ્ધોને કેદારનાથ શિવજી અહીંયા પહોંચાડે છે તે સિવાય કરોડો ઉપાય કરે તોય પણ અહીં ક્યારેય કોઈ પહોંચી શકે નહીં અહીં પહોંચતા પહોંચતા એનું શરીર ગળી જાય કેતા શરીરનો નાશ થઈ જાય આજે આ સાયન્સ ગમે એટલી તાકાતવાળું થશે ને આખી પૃથ્વીને પ્રદક્ષિણા કરશે ને બદ્રીકા આશ્રમ આ પૃથ્વી પર જ છે લો ખોડી નાખે તો બદ્રિકા આશ્રમ આ પૃથ્વી પરને હિમાલયમાં જ છે દૂરય નથી હિમાલયમાં જ છે હિમાલય આખો ગોળવી નાખે ને આજનું સાયન્સ આજે નહીં ટેકનોલોજી આખી વધી જાય આજથી યુગો પછીની ટેકનોલોજી આખો માણસ અહીંથી એક મિનિટમાં ભારત જતો રહે આવી ટેકનોલોજી ગોતાય કદાચ તોય પણ આ બદ્રિકાશ્રમ આશ્રમ એના હાથમાં નહીં આવે દિવ્ય ધામો છે આ બધા છે પૃથ્વી પર જ હિમાલયમાં જ છે પણ એના હાથમાં ના આવે શરીર ગળી જાય ત્યાં જે જાય એનું એમ નારાયણ ભગવાન કે છે બોર્ડરો બનાવીશ નહીં તો આ માણસ ન્યાય પૂગે ન્યા પહોંચે ન્યાથી ઋષિ મુનિઓ ભગવાનને બીજે તપ કરવા જવું પડે ન્યા પેપ લઈને પહોંચી જાય એવા છે નારાયણ ભગવાને જ્યારે ભગવાનને આવું કીધું પછી આગળ કે છે તેવી સ્થિતિમાં આપ અત્યંત નિર્ભય થઈને કોઈ પણ સંઘ સોબત વિના અહીંયા ચાલે આવ્યા કોઈ તમારી સાથે સોબત નહીં કોઈ સંઘ નહીં આવી સ્થિતિ જ્યાં આગળ છે ત્યાં તમે ચાલે આવ્યા છો હે પ્યારા તે એક આપનાથી બની શકે આ તમારાથી થઈ શક્યું તમારી આટલી નાની ઉંમર આટલું કુમળું શરીર અહીં આગળ કોઈ વાહન વ્યવસ્થા વિના તમે આવી ગયા આવું તો કોઈ દી શક્ય જ નથી પણ તમે અહીં આવી ગયા આપ અમને જેવી અને જે સેવા કહેશો સાંભળો આવે નારાયણ ભગવાન ભગવાન નીલકંઠ વર્ણીને કે છે નારાયણ ઋષિ જો સેવા કહો હમહી જેસી બની આવેગે કરહિ તેસી ઈહા કરત હૈ ધ્યાન હિં જો ઈહા કરત હૈ ध्यान ही जो तुमको चितवत है उर सो तुमको चितवत है उर्सो ता में सेवा करत तुम्हारी सो तुम प्रगट आवे सुखकारी हमारे तप के જેતા જેતા તપ કે આપ કર દીને ક્યાંય સર્વોપરીતાનું પ્રમાણ ખોડવા નહીં જવાનું જેને ગુનાદિતતાનંદ સ્વામીની વાત ખોટી લાગતી હોય જેને ગોપાળન સ્વામીની વાત ખોટી લાગતી હોય જેને નિર્ગુંદાસ સ્વામીની વાતો ખોટી લાગતી હોય નિર્ગુંદાસ સ્વામીએ પોતાની વાતોની અંદર આગળ પોતે જ લખ્યું સ્વામીએ આ ઓગણીસો ને ત્યાસી ની સાલમાં આ વાતો બહાર પડેલી છે આપણા આચાર્ય આચાર્યમરા તેજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી એ વાતોમાં સ્વામીએ છેલ્લે પોતે લખ્યું છે આ વાતો પૃથ્વી ઉપર મારી ખ્યાતિ વધારવાની ઈચ્છાથી બે નથી લખી પણ ભક્તિ ધર્મના પુત્ર સહજાનંદ સ્વામીના ભક્તો આ વાતોને સંભાળીને સુખી થાય એના માટે આ વાર્તા હું ભગવાનનું ધ્યાન કરીને લખું છું આવું આ નિર્ગુંદા સ્વામીનો આશય હતો બહુ મોટા પુરુષ હતા એ વાતો કદાચ કોઈને માન્ય ન લાગતી હોય હાલો પણ હરિચરિત્રનો સાગર ગ્રંથ આની ચોપાઈઓ બેઠી જેવી છે એવી વાંચીએ ને સાંભળીએ હરિ આપ અમને જેવી અને જે સેવા કહેશો તે સેવા અમે જેવી અમારાથી બની આવશે તેવી કરીશું નારાયણ ભગવાન કહે છે નીલકંઠ નીલકંઠવર્નીને હે શ્રીહરિ અહીંયા અમે જે ધ્યાન કરીએ છીએ તેમાં આપનું જ હૃદયમાં ચિંતવન કરીએ છીએ ક્યાં નિર્ગુંદાસ સ્વામીની વાત ખોટી રહી સો નંબરની વાત ગઈકાલ વાંચી હતી મહારાજ કે આ બદ્રિકાશ્રમમાં અમારું ધ્યાન કરે છે અહીં નારાયણ ભગવાન સ્વયં કહે છે ઇહા કરત હે ધ્યાન અહીં જોવું

કે નારાયણ ભગવાન કદાચ સ્વામીએ લખી દીધું હોય અને મુક્તાના સમયે કહી દીધું હોય મહારાજની મોટપ વધારવા આમ તો સ્વામિયણ સંપ્રદાયના વ્યક્તિને એવો પ્રશ્ન જ ના થવો જોઈએ જેને થાય ને એ સ્વામિયણનો હોય નહીં પોતાના પતિના ગુણ કદાચ આ તો સાચા જ છે મહારાજના પણ પતિવ્રતા સ્ત્રી એને કહેવાય કે પોતાના પતિના ગુણ કદાચ ન હોય ને કોઈ ગાય ને તો એ જે રાજી થાય રાજી થાય પારકાના ગુણ નથી જેના આપેલા રોટલા ઊન તમે ખાઈએ છીએ જેનું હું તમે ભોગવીએ છીએ આપણે જે મોજ મજાને લહેરથી રહીએ છીએ ને સારા કાજુ બદામ પિસ્તા ખાઈએ છીએ ને સ્વામિનારાયણનું પ્રારંભ ખાઈએ છીએ મહારાને તમારા નસીબમાં કાંઈ નથી કાંઈ નથી મહારાજનું દીધેલું છે આપણા પ્રારભ મહારાજ છે આપણા રામપત્ર મહારાજે લીધા છે આપણા કરોડ રૂવાડે કરોડ વિછીની વેદનાઓ શ્રીજી મહારાજે લીધી છે એ શ્રીજી મહારાજના ગુણ ગવાય એમાં જેને પેટમાં દુખે ને એને તો કેન્સર થયેલું છે કેન્સર પણ કદાચ કોકને શંકા ક્યારેક કોઈ પ્રતિપક્ષીને ક્યારેક તમને પૂછી લે કે હરિચરિત્ર સાગરમાં કીધું નારાયણ ભગવાન વર્ણનું ધ્યાન કરે છે એવું તો લખી દીધું હોય કે મુક્તાન સમયે કહી દીધું હોય તો ના આજે પણ પ્રતો મળે છે આગળ પણ મેં એક વખત આ વાત કરી હતી સ્કંદપુરાણના વિષ્ણુ ખંડ અંતર્ગત વાસુદેવ મહાત્મ્ય નામનો જે ગ્રંથ છે એનો બીજો અને ત્રીજો અધ્યાય એ સ્વામિનારાયણ સંપ્રદાયનો માન્ય ગ્રંથ છે પણ કાંઈ સ્વામિનારાયણના નંદ સંતોએ નથી લખ્યું વ્યાસજીનો કરેલો ગ્રંથ છે યુગો યુગાંતર જૂનો છે હિન્દુ સંસ્કૃતિને માન્ય ગ્રંથ છે એમાં વાંચો એના બીજા ને ત્રીજા અધ્યાયની અંદર છે કે નારદજી જ્યારે નરનારાયણ ભગવાનના દર્શન કરવા જાય છે ત્યારે નારદજી પૂછે છે કે આ તો જગત જગતને પૂજા કરવા લાયક સર્વ દેહિયોના નિયામક સ્વયં પરમ બ્રહ્મ જે છે તે આવી અત્યારે કોની પૂજા કરે છે જે સમગ્ર જગતના માતા પિતા છે દેવોના પરમ દેવ છે જે માન છે એ તમે કયા દેવનું પૂજન અત્યારે કરો છો નરનારાયણ દેવને નારદજી નારાયણ નારાયણ ભજન કરે આખો દી ખબર ને નારાયણ નારાયણ તો નારદજી નારાયણ ભગવાનના દર્શન કરવા આશ્રમ આશ્રમમાં ગયા જ્ઞાન નરનારાયણ દેવકોકનું ધ્યાન ભજન કરતા હતા અને ત્યારે નારદજી આ પ્રશ્ન યુગો પહેલાં પૂછ્યો છે અને ત્યારે નારદજી કહે છે હે પ્રભુ ચાર વેદો શિક્ષાદી અંગો મહાભારત પંચરાત્ર રામાયણ આદિ કુપાંગો પુરાણો ઉપપુરાણો સમગ્ર શાસ્ત્રોમાં તમે જ એક ગાન કરાયા છો અને સમગ્ર શાસ્ત્રો તમને જ એક જગતના કરતાં ધરતા નિયંતા કહે છે તમે જ જગતના આધાર છો ચાર આશ્રમો ને ચાર વર્ણોમાં વર્તતા બધા લોકો ભવ બ્રહ્મા ઇન્દ્ર બધા જ પોતપોતાના કર્મો વડે તમારી જ આરાધના કરે છે તે સમસ્ત જગતના માતા પિતા તમે જ છો એવા તમે સર્વના દેવ છો તે આવા સર્વેશ્વર વરી તમે કયા દેવનું પૂજન કરો છો હું જાણી શકતો નથી અને ત્યારે નારાયણ ભગવાન નારદજીને કહે છે ત્રીજા અધ્યાયનો ચોથો શ્લોક હે બ્રહ્મન તમે પૂછ્યું તે રહસ્ય ગોહ્ય હોવાથી કહેવા યોગ્ય નથી છતાં મારે વિશે તમારો અનન્ય ભક્તિભાવ છે માટે જેવું છે હું તમને કહું છું અને પછી નારાયણ ભગવાન નારદજીને કહે છે કે હે દ્વિજ જે બ્રહ્મપુર અક્ષરધામના અધીશ્વર શ્રીકૃષ્ણ છે તે જ અમારા આત્મા છે એમ જાણો તેમના થકી પરતર બીજો કોઈ પિતા કે પૂજ્ય દેવ અમારે નથી આ વાસુદેવ મહાત્મ્યમાં છે આની વિસ્તારથી મેં વાત અત્યારે એટલે ન કરી કે આગળ મેં કરેલી છે પરંતુ સમજવા જેવી વાત એ છે કે ફક્ત આપણા નંદ સંતોએ લખ્યું છે એવું નથી મહારાજ તો મહારાજ જ છે આટલી વાત બહુ મગજમાં ફિટ રાખી ભગવાનને ભજવા જોઈએ એની ખુમારી કંઈક ઓર આવશે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આપોઆપ આવશે એકાંતિક ધર્મ આપોઆપ આવશે નિષ્ઠા વિનાનો જે છે જેને પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા નથી પ્રથમ પ્રકરણનું સિદ્ધિ થતી નથી આત્મા આત્માનો વિવેક ઈષ્ટદેવની નિષ્ઠાથી થાય છે પરમેશ્વરના દર્શન ઈષ્ટદેવની નિષ્ઠાથી થાય છે પરમેશ્વરની અનુભૂતિ ઈષ્ટદેવની નિષ્ઠાથી થાય છે અને તમે જો કે આ સંપ્રદાયની અંદર પૂર્વેથી મહારાજ વખતથી આ જ દિવસ સુધી જેના દ્વારા મહારાજનું સુખ આવ્યું હોય એવા અનાદિ મુક્તો જે થયા અત્યારે છે ને ભવિષ્યમાં હશે એ તમામ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા એના હૃદયની અંદર હતી એવો છે માટે સત્સંગ કરવો એ મહારાજના સ્વરૂપને સમજીને કરવો નારાયણ ભગવાન કહે છે કે તમે અહીંયા પધાર્યા અમે જેનું ચિંતવન કરતા હતા ધ્યાનમાં માનસિક પૂજામાં અમે તમારી સેવા કરતા હતા એ તમે આજે આવ્યા અમને અમારા તપનું બધું જ ફળ મળી ગયું હવે અમે અત્યંત કૃતાર્થ થયા છીએ તેને અમે એક મુખે કેમ કરીને કહીએ આપના મહિમાને શેષ હજાર મુખે કહે છે છતાં પણ તેનો પાર પામી શકતા નથી તો મહિમાને સંકોચને અનુભવે છે આજ આશ્રમના ધન્ય ભાગ્ય છે કે આ બદ્રી વૃક્ષની જગ્યા પણ ધન્ય બની ગઈ બીજા બધા વૃક્ષો પણ ઘણા ભાગશાળી છે અભાગ્ય તો એ છે જે તમને ઓળખી શકતા નથી અભાગ્ય કોણ છે મહારાજ મળે અને મહારાજને જે ન ઓળખે એ અભાગ્યો યાદવો તો અભાગ્યા છે જ યાદવો તો અભાગ અરે પૃથ્વી પર જે બહુ સરસ શ્રીમદ ભાગવતમાં શ્લોક લખાયો કે આ પૃથ્વી બત ભગ લોક દુર્ભગ બત લોકોએમ યાદવો નિતરામ આપી આ લોક તો દુર્ભાગી જ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી ના શક્યો પણ યાદવો તો નીતરામ આપી યાદવો તો કૃષ્ણના દીકરા હોવા છતાંય ના ઓળખી શક્યા એમ આ જગતમાં ભગવાન સ્વામિનારાયણને જેવા છેવા ન ઓળખી શકે તો અભાગ્યો કહેવાય પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેવા છતાંય મહારાજનું સ્વામિનારાયણ ભજન કરવા છતાંય સ્વામિનારાયણની કંઠી પહેરવા છતાંય અને સ્વામિનારાયણનું મેં કદાચ ભગવું કપડું પહેર્યું હોય ને છતાંય જો મહારાજને જેવા છેવા હું ને તમે ન ઓળખી શકીએ તો આપણાથી મોટા અભાગ્ય કોણ હોય આપણાથી મોટા મૂર્ખ કોણ હોય આપણાથી મોટામાં મોટા મૂર્ખના સરદારનું ટાઈટલ કોને આપણે આપવું આપણને પોતાને જ દેવું પડે મહારાજને જો ન ઓળખીએ તો હવે અમે અત્યંત કૃતાર્થ થયા છીએ અને જે તમને ન ઓળખીએ અભાગ્ય છે આપણી જે જે ઈચ્છા હોય તે બધી મને કહેજો આ આશ્રમને પોતાનો જાણીને જ્યાં સુધી ઈચ્છા થાય ત્યાં સુધી સુખદાયક આ પહીરો આશ્રમ તમારો છે નારાયણ ભગવાન કે અમને તો આનંદ થઈ ગયો જેનું ધ્યાન કરીએ આજે પ્રત્યક્ષ આવ્યા જેની માનસી કરીએ પ્રત્યક્ષ આવ્યા અમને કૃતાર્થ કરવા માટે આપ તપને બાને અહીંયા પધાર્યા છો પોતાના અપાર સામર્થ્યને છુપાવીને આપ વિચરણ કરો છો આપનાથી કોઈ અધિક હોય એવું અમે દેખ્યું નથી આહા હા નરનારાયણ ભગવાન કે છે તમારાથી અધિક હોય એવું અમે દેખ્યું નથી જે જગતના ભગવાન તરીકે પૂજાય એ ભગવાન એમ કે સ્વામિનારાયણથી અધિક અમે કોશું દીખ્યું નથી જે તમારા સિવાયના અન્ય કોઈને અધિક કહે છે તો તે દેવ હોય કે મનુષ્ય હોય પણ પશુના સમાન છે તમારાથી અધિક કોઈને કે એ દેવ હોય કે મનુષ્ય હોય નારાયણ ઋષિ કે છે પશુ સમાન છે બહુ સરસ આવે ચોપાઈ આવે છે મોઢે કરવા જેવી નારાયણ ભગવાન ભગવાન શ્રીહરિની સ્તુતિ કરતા કે છે तुम जैसे तुम एक हो स्वामी ऐसे हम जानत बहु नामी तुमसे अधिक कहत है जाही कोटि सो स्वभुक्त ताही तुम लई मोटप कहे जाकी પાપ મે સબુદ્ધિ હોય વાકી વાકે પ્રતાપ અધિક જ સબ જગતા કો અધિક કર માને નારાયણ ઋષિ નીલકંઠ વર્ણિને કે છે હે સ્વામી આપના સમાન તો આપ એક જ છો હે બહુનામી આવું હું સમજું છું જે કોઈ તમારા સિવાય બીજાને અધિક કહે છે તેને તો કરોડો વાર નરક ભોગવવું પડે છે આપણા સંપર્કથી કે મહિમાથી જે કોઈની પણ મોટપ કહેવામાં આવે છે તો તેના પાપ ટળી જાય છે તે સદબુદ્ધિમાન થાય છે આપણો પ્રતાપ જે અધિક જાને તેને આખું જગત અધિક કરીને માને ભગવાન સ્વામિનારાયણને જેટલા મોટા જાને એને આખું જગત મોટા કરીને જાણે અવતારો માત્ર દેવી દેવતાઓ માત્ર ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરીને એવા બળિયા થયા છે આખું જગત એને માને છે આગળ જ આવ્યું નારદજીએ કીધું ને કે બધા જ લોકો કરતા ધરતા શ્રષ્ટા બધું તમને જ માને છે અને તમે કોની પૂજા કરો છો ત્યારે નારાયણ ભગવાને કીધું હું સ્વામિનારાયણની કરું છું એવા ભગવાન સ્વામિનારાયણ એ આપણને મળ્યા આપણા કેવડા મોટા ભાગ એની મોટપ સમજવા જેવી છે હે શ્રી હરિ સાંભળજો નારાયણ ભગવાન કે છે હિન્દી સમજાય જેવું છે ને ભગત તુમારે મારે પ્રતાપન જાનત જોઈ જેને ભગવાન સ્વામિણના પ્રતાપની ખબર નથી એ કોને મોટા જાણે છે ધિક માનત સોઈ નારાયણ ભગવાન બોલે છે બદ્રિકા આશ્રમવાસી નારાયણ ભગવાન કહે છે કે જેને તમારા પ્રતાપની ખબર નથી ને એ બધાય અમને મોટા જાણે છે આપના પ્રતાપને જે જાણતો નથી તે મને અધિક મોટો કરીને માને છે આપે હેત લાવીને અહીં પધારી અમને જે દર્શન દીધા તેનાથી તો આપે અમને અધિકમાં અધિક કર્યા છે પૂજા એ કોણ પૂજાય કોણ પરમ ગોન પરમ વિવેકી ગુનકો માન આવે નારાયણ ભગવાનને આખી દુનિયા પૂજેસ પરંતુ નારાયણ ભગવાનને આટલું માન નથી એમને એવું કીધું કે જે લોકો તમને નથી ઓળખતા ને એ લોકો અમને મોટા કરીને માને છે તો વેદોમાં જેનું ગાન છે બીજે બધી જેનું ઉલ્લેખ છે બધી જગ્યાએ નારાયણ નારાયણ ને નારાયણનો જ ઉલ્લેખ છે તમામ શાસ્ત્રો ત્યાં જ પહોંચ્યા છે પુરુષોત્તમ નારાયણની ઓળખ શાસ્ત્રો પણ ત્યાં સુધી નથી પહોંચી શક્યા છે વ્યાસજીના કરેલા શાસ્ત્રોમાં મહારાજનો ભાગ છે પણ એટલો આંશિક રૂપે છે જેમ દૂધમાં માખણ હોય દૂધમાં ઘી હોય એ કાઢવો એ પ્રોસેસ છે આ વાસુદેવ મહાત્મ્યમાં જ છે હમણાં જ આપણે વાંચ્યું કે વાસુદેવ મહાત્મ્યમાં છે પણ માખણ રૂપે છે આખો આખું એ તમે વાંચો સ્કંદ પુરાણ વાંચો તો એની અંદરથી વાસુદેવ મહાત્મ્યમાંથી માખણ કાઢવું એ સત્પુરુષનું કામ છે આપણું કામ નથી એ મહારાજનો ત્યાં આગળ ઉલ્લેખ છે પણ એને કાઢવો એ સત્પુરુષોનું કાર્ય છે આપણું કાર્ય નથી એટલે છે ખરો પણ બહુ જૂજ નહીં તો મોટે ભાગે બ્રહ્માંડના જે કર્તાઓ છે એનો જ ઉલ્લેખ છે બધે આખું બ્રહ્માંડ બ્રહ્મા વિષ્ણુને શિવ એની જ ઉપાસનાઓ કરે છે માટે આખા બ્રહ્માંડના તમામ શાસ્ત્રો ઋષિ આ બ્રહ્માંડના ઋષિ શાસ્ત્રો કર્યા તો એ ઋષિ મુનિઓની નજર ક્યાં પહોંચી હોય બ્રહ્મા વિષ્ણુને શિવ સુધી માટે તમામ સ્તુતિઓ બધું જ ઉલ્લેખ એનો ને એનો જ છે આ તો અક્ષર મુક્તો આ પૃથ્વી પર આવે ને એટલે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણના ગ્રંથો થયા એટલે લખવું પડ્યું નહોતી દીઠી નહોતી સાંભળી એટલે લખવું પડ્યું કે આ વારનો જે અવતાર ન થાય વારંવાર એટલે લખવું પડ્યું એટલે લખવું પડ્યું કે આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે એટલે લખવું પડ્યું એટલે લખવું પડ્યું નિષ્કુળ સમય અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મકુમાર જોતા ના આવે જોડમાં આ સમ અન્ય અવતાર હરિસ્મૃતિની સાતમી ચિંતામણીની પહેલી ચોપાઈ પહેલી કડી દોહો એટલે લખવું પડ્યું કારણ કે આ મૂર્તિની ઓળખાણ અક્ષરધામમાંથી આવેલો હોય એ જ કરાવી શકે આપણા પ્રતાપને જે જાણતો નથી મને મોટો કરીને માને છે પણ તમે એ પધાર્યા ને એટલે મને એવું લાગ્યું કે મારું અધિકમાં અધિક તમે અમને કર્યા મારે યોગ્ય જે કાંઈ કહેવા જેવું હોય તે મને કહેજો નારાયણ ઋષિ કહે છે જે કહેવું એ કહેજો હું આપણી આગળ વિનય સાથે કહું છું જેમ અમૃત ભરેલો સાગર હોય તેમ આપણા વચન તો અનંત અને અપાર છે જો કે આપણા બધા જ વચન મુક્તિ આપનારા છે તે એક એકથી અધિક મહત્વપૂર્ણ છે તેમાંથી પણ કોઈ એક જ વચનને દ્રઢ કરીને પાડવામાં આવે તો પાડનારો જન્મ મૃત્યુરૂપ સંસારને તરી જાય છે ભગવાન સ્વામિનારાયણની કોઈ એક આજ્ઞા પાડે તો એ જન્મને મૃત્યુના દુઃખથી તરી જાય છે યમદૂત તો તેના તરફ ક્યારેય જોતા નથી ઉલટાના યમદૂતો તો એને અનુકૂળ થઈને તેનાથી દૂર ચારે તરફ ફરે છે સ્વામિનારાયણ આવો આપણો મહામંત્ર ભૂત પ્રેત અને જાદુને પણ બાળી દે છે તેનો નાશ કરી નાખે છે સ્વામિનારાયણ મહામંત્ર આપણને તો લો હરિલામૃતની કથાથી ખબર હતી કે વ્યાપકાનંદ સ્વામી દાસની આગળ મહારાજે પ્રગટ કર્યો પણ નારાયણ ઋષિએ હરિચરિત્ર સાગરમાં બદ્રિકા આશ્રમમાં સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કહી દીધો છે કે સ્વામિનારાયણ મહામંત્ર જો કોઈ જપે તો ભૂત પ્રેતને પિસા જ ભાગે આ તો અનુભવ જેને કરવો હોય ગમે ત્યારે તમને કોઈ જગ્યાએ લાગે ને ત્યાં જઈને ખાલી કોઈ વ્યક્તિને એવો વડગાટ હોય ને ને બાજુમાં જઈને ખાલી સ્વામિનારાયણ બોલો એને ખાલી ટચ કરો સ્વામિનારાયણ બોલીને અને શું થાય છે તમે પોતે અનુભવજો પોતે અનુભવજો ખ્યાલ આવશે સ્વામિયણ મહામંત્રની કેટલી તાકાત છે કોઈને ભૂતનો વડગાટ ને તમને ખ્યાલ જ હોય કે આને ભૂતનો વડગાટ છે આ ઘરમાં ત્યાં જઈને સ્વામિનારાયણની ધૂન કરો અને ધોનીને કુદેના તો કહેજો એને અડો ભાગેના તો કહેજો સ્વામિનારાયણ મહામંત્ર આપણે આમ આપણને સીધો મળી ગયો છે ને આપણને ખબર નથી ઘણી વખત કે એની કિંમત કેટલી છે બહુ મોઘો મંત્ર છે બહુ મોઘો મંત્ર છે એની તાકાત જોયેલી છે અનુભવેલી છે એટલે હું કહી શકું છું તમને જાહેરમાં કે તમે કરી જોજો ક્યારેક કરી જોજો તમને ખબર પડશે મેં તો જોયું છે અનુભવ્યું છે એવો બનવા પ્રસંગ એવું કરવા નથી ગયા પણ થઈ ગયું હોય કોકને ઘેર ક્યારેક રહેવાનું બે દી થઈ ગયું હોય ત્યાં વળગાટ હોય ને પછી ધૂન કરીએ જે ધૂને ત્યારે થઈ જાય અનુભવ એવા એટલે થયેલું છે પૂજ્ય ગુરુજીની અમે આંખોએ જોયેલું છે એક મુંબઈનો પરિવાર બ્રહ્મસત્રની અંદર આવેલો અને નવો પરિવાર એ ભાઈને એવો વળગાટ ગુરુજી જે કંડારી ગુરુકુલનો જૂનો સંત નિવાસનો હોલ છે ત્યાં ગાદી આગળ બેઠેલા પાંચસો સાતસો રિભગત એ હોલમાં બેઠેલા અને હવારની ધૂન થતી હતી અને ઓલો ભાઈ ધૂને પછી ગુરુજી એને પાસે બોલા પાસે જાય જ નહીં ગુરુજી એની પાસે કે નામ અડ્યા ને તો ઓહો અડ્યા એટલે ઓલો જાને બળતો હોય એટલી બૂમો પાડવા લાગ્યો અને પછી ગુરુજીએ આમ સેજ એને ખભા ઉપર હાથ માર્યો સોમેણ 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 કર જતુરીને ગુરુજીએ કંઠી પહેરાવી એ પરિવાર આજે મુંબઈના ભક્તો કથા સાંભળતા હશે બધા ઓળખે છે પરિવારને સ્વામિનારાયણ મહામંત્ર બહુ બળ્યો છે એ પ્રતાપ મહારાજનો છે મોટા સાધુ મહારાજને અખંડ ધારે છે એ અખંડ એ જપ કરે છે એટલે એમાં એ તાકાત છે આખરે ગમે તે જગ્યાએ દેખાય કોઈ કેટલીક વાર એવું થાય ગુરુજીની વાત કરીએ કોઈ બીજી વાત કરીએ સંદેશ કોકને લાગે કે આ તો મહિમાની વાત કરે છે ગુરુ મહિમા તો સ્વામી નારાયણ સિવાય કોઈ કશું જ કરવા સમર્થ નથી સ્વામી જ બધામાં છે એ વાત બહુ નક્કી છે એટલે મહારાજનો મંત્ર એવો બળ્યો છે મનુષ્ય જ્યારે આપનો આશ્રય કરીને આપના નિયમોને પાડે ત્યારે નિયમો તેને ફળીભૂત થાય હે ઉત્તમ રાજા ઉપર કયા પ્રમાણે નારાયણ ઋષિએ બે હાથ જોડીને શ્રીહરિની પ્રશંસા કરી આટલી બધી નારાયણ ઋષિએ મહારાજની સ્તુતિ કરી ત્યારે શ્રીહરિએ નારાયણ ઋષિને કહ્યું જે સ્વયં મોટા હોય ને એ બીજાને મોટા જાણે કેવો મહિમા જો મહારાજ શું કહે છે તમે બહુ મોટા છો ને એટલે તમે મને મોટો કહો છો હું તો અગિયાર વર્ષનો હાવનાનો બાળક છું તમે તો બહુ મોટા છો કેવો ખેલ છે ઓળખાય જો ધ્યાન ના રાખીએ તો શું થઈ જાય ઊંધો થઈ જાય કંઈક હા ભૂલાઈ જાય મૂળ વાત શું હતી એ ભૂલાઈ જાય મહારાજ કહેવાય ભૂલાઈ જાય ને બીજું પકડાઈ જાય એવું થઈ જાય કારણ કે મહારાજ છે જ એવા ભૂલ ભૂલામણી વાળા છે મુક્તાનંદ સ્વામીને દંડવટ કરવા લાગે સ્વામી તમે બહુ મોટા તમારું કલ્યાણ થશે અમારું નહીં થાય આવું ચરિત્ર એકવાર કર્યું છે મુક્તાનંદ સ્વામી મહારાજે દર્શનની બંધી કરીને મુક્તાનંદ સ્વામી ધરાહર ગયા દર્શન કરવા એટલે મહારાજે છે ને સીધું એવું ચરિત્ર ચાલુ કર્યું સ્વામી તમારું કલ્યાણ થશે અમારું નહીં થાય મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું બોલો છો સ્વામી તમે તો ધર્મ નિયમ બહુ પાડો અમારે તો ધર્મ નિયમ કાંઈ નહીં આ કાઠીઓનું ગમે તેનું ખાઈ લઈએ ગમે ત્યાં અમે બધું જે કહે કેટલી વાર બેનો જોડ વાતો કરીએ લાડુ લાડુબાને જીવ બને બાજુમાં બેહાડીને હિંડોળે ઝૂલીએ એટલે સ્વામી ત્યાગીનો ધર્મ તો કાંઈ અમે રાખ્યો ને અમારું કલ્યાણ નહીં થાય તમારું થશે સ્વામી મુક્તાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા મારા તમે આ ચરિત્ર કરો છો કાંઈ સુખ તમારી મૂર્તિનું લેવા આવ્યા છે પણ મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે આજ્ઞા વિના આવ્યો છું ને આજ્ઞા વિના આવ્યો છું ને એટલે આ ચરિત્ર કર્યું છે બાપાએ સ્વામી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ ફરી નહીં આવું પણ તમે સુખે જેમ રહેતા હોય એમ રહો આવું કીધું પણ મહારાજ રડવા લાગ્યા સ્વામી તમે ધામમાં લેવા આવશો ને કે મારું તો કલ્યાણ નહીં થાય હવે આવું ચરિત્ર હું દશા થાય વિચારો તો ખરા આવું ચરિત્ર કરે તો એ મુક્તાનંદ સ્વામીનું હૃદય ના ડગે તો એ પરમહંસોની નિષ્ઠા ના ડગે સ્વામિનારાયણમાંથી એને નિષ્ઠા કહેવાય એને નિષ્ઠા કહેવાય મહારાજ કહે તમે બહુ મોટા છો ને એટલે અમને મોટા કરીને જાણો જે તું છો એ બીજાને તું જ જાણે વાત આ વાંચી છે આપણે જે બીજાને જોઈએ છીએ એ આપણું પોતાનું પ્રતિબિંબ છે સામેવાળો તો અરીસો છે આપણું જ પ્રતિબિંબ છે મહાન પુરુષો બધાને બહુ મહાન જોતા હોય મેં અનુભવ્યું છે કે જે મોટા સંતો ભક્તો એવા જે છે ગુરુજી જેવા મોટા સત્પુરુષો છે કે એવા આદર્શ એવા ભગવાનના મહિમાવાળા સંતો ભક્તો જેના જીવનમાં દેખાય છે બહુ મોટા હોય એટલે બીજાને બહુ મોટા કરીને જોતા હોય અને આપણે એટલે આપણને બધું લાગે આપણને બધું એવું લાગે મોટા ને મોટું દેખાય હે અવિનાશી નારાયણ વાસનમાં જેટલો અવકાશ હોય તેટલું તેમાં પાણી ભરાઈ ભરી શકાય આપતો અગાધ ને અપાર સમુદ્રના સમાન છો એટલે જ બીજાને પણ તેવા જાનો છો મહારાજ આવે વખાણ કરે છે નારાયણ ભગવાનના જે કારણે હું અહીંયા આવ્યો છું તે કારણ હવે કહું છું અત્યારે હળાહર ઝેર જેવો ઘોર કળિયુગ તેનું જોર હમણાં ઘણું વધી ગયું છે સૌ માંસ ખાય છે દારૂ પીવે છે વ્યભિચાર કરે છે ચોરીની તો વાત જ શીખે એવી આજે જગતના પાપ કહી શકાતા નથી ગુરુ રાજા પ્રજા બધા એક રુચિવાળા થઈ ગયા છે કોઈને ધર્મ રૂચતો નથી ધર્મને સહાય મદદ કોણ કરે યજ્ઞ યાગાદીનો નાશ થઈ ગયો છે વરસાદનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે આથી હું ઉદાસ થઈ ગયો છું અને તમારી પાસે આવ્યો છું હવે આપ તેનો ઉપાય બતાવો નીલકંઠવર્ણી કહે છે નારાયણ ઋષિને હવે તમે ઉપાય બતાવો જેનાથી બધામાં ધર્મની રુચિ ઉદ્ભવે આ લોકમાં મેં વિચારીને જોયું આપના સિવાય બીજો કોઈ સહાય કરી શકે તેમ નથી નીલકંઠવર્ણી કે હેલ્પ મી હું તમારી મદદ લેવા આવ્યો છું કેવું છે આ કથા જોયું આ ભગવાન અને ભક્ત વચ્ચેનો હેતનો સંબંધ છે નારાયણ ઋષિ એ ભક્ત છે ભગવાન નીલકંઠવર્ની એ ભગવાન છે ભગવાન અને ભક્ત એનું એવું અભેદપણું હોય છે હેતના કારણે અભેદપણું આમ તો ભેદ જ રહે છે પણ હેતના કારણે એવું અભેદપણું હોય છે કે જે ગૂંચવણીવાળો ખેલ હોય છે પણ આવી મહારાજ ત્યાં આગળ નારાયણ ભગવાનને સ્તુતિ કરે છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ધિ શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી સાગરના દ્વિતીય પૂર્વમાં બદ્રિક આશ્રમમાં શ્રી નારાયણ ઋષિનો સમાગમ થયો એ નામે અઢારમો તરંગ થયો હવે નારાયણ ઋષિ નીલકંઠ વરની સાથે વાતો કરશે એ વાતો આપણને સ્વામી આવતીકાલ સંભળાવશે શ્રી ગણશ્યામ મહારાજની